કોઈ સત્સંગ માં બેઠા છો શંકરે કથા સંભળાવી પણ જગદંબા માની નહીં. આકાશમાં વિમાનો જોયા. માતાએ પૂછ્યું ક્યાં જાય છે? બોલે તમારો બાપ યજ્ઞ કરે એમાં. માતાજી કીધું મારે જવું છે. ભગવાને બહુ સમજાવ્યા, માન્યા નહીં. પછી માતાજીને નંદી સાથે મોકલ્યા, ભૂતગણોને બોલાવ્યા, ચોસઠ જોગણીઓને બોલાવી, દેવતાની પત્નીને બોલાવીને કીધું આને ગાતા ગાતા લઈ જાઓ, ગરબા ગાતા ગાતા લઈ જાઓ, આનો છેલ્લો ફેરો છે, હવે આને બળવાનું છે, મરવાનું છે, હવે આ પાછી નહીં આવે માટે જાઓ અને લઈ જાઓ. અને જગદંબા નંદી ઉપર સવાર થયા છે. એ ટાઈમે આંસુ સુધ પહેલું નોરતું હતું. શિવજીની આંખમાં આંસુ છે કે રે રે, એના બાપમાં યજ્ઞમાં બળી જશે, અને મહાત્માની કથા ન સાંભળી, મારી ન સાંભળી, હવે આને મરવું પડશે. બધા એને કીધું કે આને ગાતા ગાતા આના વખાણ, વખાણ એટલે ગરબા, આના વખાણ કરતા કરતા ગાતે ગાતે ઢોલ નગારા વગાડતા વગાડતા લઈ જાઓ. અને પછી નંદી પર જગદંબાને બેસાડ્યા. શ્રીંગી ભીંગી ચોસઠ જોગણીઓ દેવીઓ બધી આવી. નંદીએ નગારો લીધો, શિંગે ઢોલ લીધો, ભીંગે તબલા લીધા, અને ભૂતગણો વાજિંત્રો વગાડતા વગાડતા જગદંબાને લઈ જાય છે. એ ટાઈમ બરોબર આસોજો પહેલું નોરતું હતું, અને પહેલા દિવસે પહેલો ગરબો આ નંદીના મુખમાંથી નીકળ્યો. તો આવો હવે જગદંબા પધાર્યા છે. થોડી વાર એક તરફ માતાઓ, એક તરફ ભાઈઓ ઊભા થાવ.